વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર અને વાસુદેવ વિદ્યાલય YouTube ચેનલ માં હું જ્યોતિ બાલુભાઈ આપનું સ્વાગત કરું છું. ધોરણ પહેલું અને વિષય હિન્દી, ચલો પેજ નંબર બધા 71 પર છે 71. તો જુઓ એમાં શું કીધું છે, આપણે બાર અક્ષરની ક થી ન ધ સુધીની જોઈ ગયા હતા. હવે ન થી ત્ર સુધીની બાર અક્ષરીના સોરી કકાના અક્ષરો આપણે જોયા, બરાબર. તો અહીંયા શું કરવાનું છે જુઓ, આ તમે જોશો ત્યારે તમને ખબર પડી જશે. હવે તો તમને આવડવું જોઈએ, તો ન છે એને ટકાવવાનું છે અને કાંટો કરવાનો છે. ચાલો કરી નાખો બધા, આખું બેઝ તમારી તમારી જાતે કરવાનું છે. અહીંયા નવો લખવાનો છે, ન ન નકારાનો ન પ પતંગ નો પ ફ ફાનશ નો ફ ગુજરાતીમાં બોલો છો એવી રીતે આમાં હિન્દીમાં બોલતું જાણ. ન નકારાનો ન પ પતંગ નો પ ફ ફલ નો ફ, બરાબર. ચાલો એવી રીતના બોલતા જજો અને લખતા જજો, બેઝ તમારી તમારી જાતે પૂરા. હવે પેજ નંબર 72 ખોલો, 72. તો જુઓ એમાં હિન્દી અંક વાંચો અને લખો, બરાબર. હિન્દી અંક વાંચવાના છે, લખવાના છે. તો અહીંયા જે તમે કીધું છે ને, એકડા આપણે ઘાટા કરો. ચાલો આવી જ રીતના ઘાટા કરવાના છે અને અહીંયા નવા લખવાના છે. એવી રીતે 10 થી 10 સુધી તમારે અહીંયા ખાનામાં તમારી જાતે બોલવાનું છે. આખી આખી લાઈન આ બધી ઘાટી કરી નાખો, આમાંથી જોઈ જોઈને આમાં લખતા જાઓ, 3-3 લાઈન, બરાબર. હવે નીચે જુઓ, હિન્દી અંકો કો શબ્દો મેં લીધો, આ પુનરાવર્તન છે એ તમારે તમારી જાતે જ કરવાનું હોય છે. તેમ છતાં હું તમને કરાવું છું, કારણ કે તમે હજી નાના છો, તો તમને આવડતું હોય ન આવડતું હોય, કોઈ કરાવવા વાળું હોય ન હોય, તો આપણે જો સમજેલું હોય અથવા તો સાંભળેલું હોય તો આપણને આવડે. જો એમાં પેલું શું કીધું છે, કપડો કરેલો છે અને તીન લખેલા છે, બરાબર. હવે આપણને ખબર હોય છે કપડામાં પાછળ કરેલો છે, અહીંયા શું લખીશું, આ લખજો 5 છે ને, 5. તો એના જેવો જ આપણે શબ્દમાં લખવાનું છે, 5. હવે ત્રીજું છે 6, તો એને શું કેવી રીતના લખીશું, અંકમાં. આ અંકમાં કહેવાય, આ શબ્દમાં કહેવાય. તો અંકમાં તમને આવ્યું છે તો તમારે શબ્દમાં લખી નાખવાનું. 1 થી 10 ગિનતી આ અંકમાં અને આ શબ્દમાં બધાને આવડવી જોઈએ. ન આવડે તો 3 વાર લખો, પાકું કરો, પછી એક વાર પત્તામાં જોઈ આવો, તો મોટે લખો કે પહેલા મેં 1 લખ્યું હતું, તો પછી 2 3 4 5 6 7 8 9 10 દસે દસ આવડવી જોઈએ. પછી છે 8, તો ચલો અહીં 8 લખી નાખો. હવે એવી જ રીતે તમારે શું કરવાનું છે, તમારી જાતે આ પૂરું કરવાનું છે. આમાંથી જોતા જાવ, 9 તો ક્યાં આવ્યું, 9 લખી નાખો અહીંયા. પછી 1 તો આવ્યું, અહીંયા લખી નાખો. પછી 10 તો આવ્યું, અહીંયા લખી નાખો. પછી 4 તો આવ્યું અને 2 તો અહીંયા છે, થઈ ગયું. એવી રીતે આ બધું ખાલી જગ્યા તમે તમારી જાતે પૂરી કરી નાખો. અહીંયા આપણે હિન્દી ડિશમાં પૂરી થાય છે. હિન્દીમાં જે કંઈ પૂછાશે એ આ બુકની અંદરથી જ પૂછાશે. તમારે હિન્દી ગુજરાતી શબ્દો પાકા કરી લેવાના છે. જો જેવી રીતે આવી રીતના હોય મગર, તો મગર એ હિન્દી અને ગુજરાતી પાકું કરવાનું, ચિત્ર યાદ રાખવાનું અને રાઉન્ડ કરતા શીખવાનું છે. પછી યજ્ઞ તો યજ્ઞ, એવી રીતે આખા કકાના શબ્દ તમારે હોમવર્કમાં કરવાના છે. શું કરવાના છે, હોમવર્કમાં હિન્દી ગુજરાતી બે, બરાબર. સમજાવું, 1 થી 10 ગિનતી બાકી કરવાની, હિન્દી કપો પાકો કરી નાખવાનો, મોટી લખતા શીખી જાઓ, એટલું તો ખાસ કરવાનું છે, જેથી કરીને તમે રાઉન્ડ કરતા બધું આવડે, અક્ષર ઓળખવાના. અને હવે તમારે શું કરવાનું છે જુઓ, પેલે ક લેવાનો તમારી લોકબુક ની અંદર, ખાના ગાળાનો ક સે કમલ, કમલ એટલે કમળ. પછી ખ સે ખરગોશ, ખરગોશ એટલે સસલું. આવી રીતના તમને સરસ મજાનું બોલતા લખતા આવડવું જોઈએ. ગ સે ગમલા, ગમલા એટલે કુંડો. ગ સે હિન્દી ગુજરાતી સાથે
કેટલી વાર કરશું? એક શબ્દ ત્રણ વાર. તમે નાના છો, તમને ત્રણ વાર આપો તો તમને અઘરું લાગશે, પણ સમય ઘણો બધો છે. આપણે સ્કૂલે કેમ 5 કલાક બેસીએ તો લખીએ ને, તો એવી રીતે ઘરે પણ સમય કાઢી અને આવી રીતના લખવાનું છે. કેવી રીતના? આવી રીતના ત્રણ ખાના ખાના ખાના. આ તમે હાસ્યમ લખશો તો પણ ચાલશે. પછી બે પાઠ પાઠ ખાના અને સુંદર અક્ષરે આમાંથી ફક્ત ફેરવતું જવાનું અને લખતું જવાનું. તો એ પહેલા પહેલા અક્ષર છે ને તે આટલું કરી લેશો ને એટલે તમને હિન્દીમાં બધું જ આવડી જશે. કે તમને હિન્દીમાં હિન્દી સહેલું લાગશે, પરીક્ષામાં સારા માર્ક મેળવી શકશો. એટલે જે હું આપું ને એ તમારે ધ્યાન દઈ અને બેસી અને કરી લેવાનું છે. બરાબર? તો આવી રીતના કોકો લખવાનો છે આખો. કેટલી વાર? ત્રણ વાર. તમારે શું કરવાનું? એક શબ્દ ત્રણ વાર લખવાનો. ક સે કમલ, કમલ એટલે કમળ. આવી રીતના કરશો ને તમે શબ્દ પાકો પણ થઈ જશે. ભલે ને આજે પાંચ અક્ષર લખાય, પછી સાંજે પાંચ અક્ષર લખો ત્રણ વાર, પછી સવારે પાંચ અક્ષર બીજે દિવસે લખો. તો એવી રીતે કરશો તો તમારો આખો કોકો ત્રણ દિવસની અંદર તો પૂરો થઈ જ જાય. સાત સાત અક્ષર લખો, પાંચ પાંચ અક્ષર લખો, દસ દસ અક્ષર લખો. પણ જે કીધું હોય એ આપણે જો વ્યવસ્થિત કરીએ તો આપણને આવડી જાય. બરાબર છે? તો ચાલો અહીંયા આપણે હિન્દીનો કોર્સ પૂરો થાય છે. ચલો બધા.